તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે આગળ વાત કરીએ અવરોધ ની. પછી વાહકતાનો અવરોધ જે પરિબળો પર આધાર રાખે છે તેનો અભ્યાસ કરતી પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિને પહેલાં સમજી લો તો આખું એક વાહક તાર છે જેમાં આપણે એક વિદ્યુત કોષ એટલે કે બેટરી જોડેલી છે. વિદ્યુત પ્રવાહ માપવા માટે એ મીટર છે, ચાલુ બંધ કરવા માટે કળ આપેલી છે. આ બે છેડા છે, આપણે કહીએ કે ભાઈ એ અને બી, એની વચ્ચે જુદા જુદા તાર એટલે કે ભાઈ હું એક વખત તારની લંબાઈ નિક્રોમનો તાર લેવાનો છે, એક વખત હું એલ લંબાઈનો લઈશ, ત્યાર પછી લંબાઈ ડબલ કરીને આપણે વાત કરીશું, ત્યાર પછી એ જ તાર નિક્રોમનો પહેલાં જેટલી લંબાઈ પણ જાડો કરી દઈશું, અને ત્યાર પછી આપણે કોપરનો તાર લઈશું. એટલે ચાર પરિસ્થિતિનો આપણે અભ્યાસ કરીએ. તો સાધનોની અંદર શું જરૂર પડશે? એ મીટર જોઈશે, મારે વિદ્યુત કોષ જોઈશે, નિક્રોમના જુદી જુદી લંબાઈના તાર જોઈશે અને કળ જોઈશે. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાધનો ગોઠવો અને લખવાનું કે આ જે બે છેડા છે એ અને બી વચ્ચે પ્રથમ નિક્રોમનો એલ લંબાઈનો તાર જેનું ક્ષેત્રફળ એ છે અને તે એલ લંબાઈનો તાર મૂકી અને તેનું અવલોકન એટલે કે વિદ્યુત પ્રવાહનું નોંધ કરો. હવે ત્યાર પછી કે એ 2L લંબાઈનો તાર અને ક્ષેત્રફળ એટલું જ લઈ અને એમાંથી વહેતા વિદ્યુત પ્રવાહનું અવલોકન નોંધો, કેટલું આવે છે તમે જુઓ. હવે નિક્રમનો તાર જે છે લંબાઈ L જ રાખવાની છે, પરંતુ એનું ક્ષેત્રફળ બમણું કરી દઈએ એટલે કે 2A ક્ષેત્રફળ કરી અને એમાંથી વિદ્યુત પ્રવાહ કેટલો વહે છે તેની નોંધણી કરવાની છે. અને છેલ્લા કિસ્સાની અંદર આપણે તાંબાનો તાર લઈશું અને જેની લંબાઈ L અને તેનું ક્ષેત્રફળ એ જે પહેલાં જેટલા નિક્રમનું છે એટલું જ રાખીશું. તો અહીંયા દર વખતે આપણે જોઈશું કે ધારો કે આ પહેલી પરિસ્થિતિમાંથી આપણે એવું કહીએ કે ભાઈ I વિદ્યુત પ્રવાહ વહે છે, પણ જો હું ધારો કે તારની લંબાઈ બમણી કરી દઈએ છે ત્યારે તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અડધો થઈ જાય છે. એટલે લંબાઈ ડબલ થઈ જાય ને તો વિદ્યુત પ્રવાહ કેવું બની જાય છે? અડધો બની જાય છે. હવે આપણે જો ફરી પાછી પહેલી પરિસ્થિતિ પર આવી જઈએ કે ભાઈ પહેલાં શું હતું, હવે જો હું એનું ક્ષેત્રફળ બમણું કરી નાખું એટલે જાડો તાર લઉં તો ડબલ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, 2I. પહેલાં કેટલો પસાર થતો હતો? I. હવે કેટલો થશે? 2I. એટલે જેમ તાર જાડો ને તેમ જોરમાં કરંટ આવશે, જેમ તાર પટલો ને તેમ કરંટ ઓછો આવશે. એકદમ પટલો લેશો તો એવું થશે કે તાર ગરમ થઈને તૂટી પણ જાય. ફ્યુઝમાં એવું જ હોય છે, ફ્યુઝમાં પતલા તાર આપવાનું રાખવાનું કારણ જ એ કે કોઈ વખત જો વધારે પડતો વિદ્યુત પ્રવાહ આવી ગયો આ GEBની મહેરબાનીથી તો પેલો ફ્યુઝનો તાર જે છે ને એટલો બધો વિદ્યુત પ્રવાહ પસાર થાય કે એ હળગી જાય, એટલે તાર છૂટો પડી જાય. છૂટો પડી જાય એટલે જે પેલો વિદ્યુત પ્રવાહ વધારે આપણા સાધનો સુધી પહોંચવાનો હતો, ફ્રીજ ટીવી ત્યાં સુધી ના પહોંચે એટલે બચી જાય સાધનો. એટલે ફ્યુઝની રચના છે, એ આપણે આગળ શીખીશું. તો અહીંયા જ્યારે બમણું ક્ષેત્રફળ કરવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ વધી જાય, એટલે જાડો તાર હોય ને તો ક્ષેત્રફળ વધી જાય, જ્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પણ વધી જાય. અને હવે જો આ બધામાં તાંબાનો તાર વાપરીશ તો આ જેટલો પણ વિદ્યુત પ્રવાહ મળે છે એનાથી વધુ આઈનું મૂલ્ય મળે છે, અગાઉના આઈથી વધુ, અગાઉના આઈથી વધુ. તો આની પરથી આ અવલોકન પરથી આપણે શું તારણ કાઢી શકીએ કે ભાઈ અવરોધ જે પરિબળો પર આધાર રાખે છે એ કયા, અવરોધ કયા કયા પરિબળો પર આધાર રાખે છે? એટલે કે અવરોધ L ઉપર પણ આધાર રાખે છે, અવરોધ ક્ષેત્રફળ પર પણ આધાર રાખે છે. તો આની પરથી આપણે શું તારણ કાઢી શકીએ કે તો પહેલું કે વાહકનો અવરોધ એ L ના સમપ્રમાણમાં છે. એટલે જો હું લંબાઈ વધારી દઉં અવરોધ વધી જાય, વિદ્યુત પ્રવાહ ઘટી જાય, બરાબર? એટલે વાહકનો અવરોધ એ જે દ્રવ્ય છે તેની લંબાઈ ઉપર આધાર રાખે છે, બરાબર? આ એ કન્ડિશન થઈ ગઈ. હવે હવે એ લંબાઈ ડબલી કરી તો વિદ્યુત પ્રવાહ કેવો થઈ ગયો? અડધો થઈ ગયો, કે લંબાઈ ઉપર આધાર રાખે છે અવરોધ. ચાલો બીજું આપણે લઈએ, ધારો કે તો કે વાહકનો અવરોધ એ
क्षेत्रफळना व्यस्त प्रमाणमां छे। आवुं केम कीधुं? क्षेत्रफळना व्यस्त प्रमाणमां छे एटले के भाई क्षेत्रफळ ज्यारे बमणुं थई जाय छे त्यारे विद्युत प्रवाह केम वधे? विद्युत प्रवाह क्यारे वधे? अवरोध घटे तो। એટલે અવરોધના એ વિદ્યુત એટલે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે। તો આ બધા પરથી આપણે ત્રીજું કારણ એવું લખી શકીએ કે આજે આપણે આ તો તારણ વહી લીધું, પણ જો આ નિક્રમ કરતાં હું તાંબુ લઉં તો કે ભાઈ તાંબાનો અવરોધ તો નિક્રમથી પણ કેવો છે? ઓછો છે। એટલે કે આજે તાંબાનો અવરોધ એ કોનાથી ઓછો છે? નિક્રમથી પણ ઓછો છે। એટલે કે અવરોધ જે છે એ આની પરથી કહી શકીએ કે ભાઈ દ્રવ્યની જાત કઈ છે એના પર પણ આધાર રાખે છે। તમે કયું દ્રવ્ય લીધું, તમે કઈ ધાતુ લીધી એના પર પણ આધાર રાખે છે। તો આ બધા પરથી આ બધાનું આપણે ભેગું કરીએ તો કે અવરોધ નંબર એક તારની લંબાઈ, બીજું આડછેડના ક્ષેત્રફળ, અને ત્રીજું કે ભાઈ આપણે શું કહીએ છીએ દ્રવ્યની જાત પર। એટલે આ ત્રણ વસ્તુ આપણે કહીએ કે ભાઈ એ અવરોધ જે છે ત્રણ વસ્તુ પર આધાર રાખે છે। પેલા પરિબળ હતા, કયા પરિબળો હતા? હા, આ પરિબળોની વાત કરીએ કે કયા પરિબળો હતા તો કે ભાઈ આ ત્રણ પરિબળો છે એની પર અવરોધ આધાર રાખે છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ હવે અને દ્રવ્યની અવરોધકતા એટલે શું? તો હમણાં જ આપણે જોઈ ગયા કે અવરોધનો આધાર સાની પર છે, અવરોધ સાની પર આધાર રાખે છે, અવરોધનો આધાર તો નંબર એક તારની લંબાઈ, નંબર બે આડછેડના ક્ષેત્રફળ। તારની લંબાઈ એટલે આપણે એલ કહીએ, આડછેડનું ક્ષેત્રફળ એટલે એ કહીએ, ત્રીજું દ્રવ્યની જાત, અને ચોથું તાપમાન। તો આપણે આગળ પ્રવૃત્તિ કરી તેમાં જ વસ્તુ જોઈ કે ભાઈ લંબાઈ વધારી ઘટાડી, ક્ષેત્રફળ બમણું કર્યું, દ્રવ્યની જાત બદલી, પણ તાપમાનનો આપણે ઉલ્લેખ નહોતો કર્યો। પણ અહીં આપણે ચર્ચામાં લઈ લીધું કે તાપમાન પર પણ અવરોધનો આધાર રહે, બરાબર। હવે ધારો કે તમે મોબાઈલ વાપરો છો, આ મોબાઈલ જે છે એ તમે એટલી બધી એપ્લિકેશન અંદર ચાલુ કરી દીધી કે મોબાઈલ ગરમ થઈ ગયો, આ મોબાઈલ ગરમ થઈ જ જાય તો પછી શું થાય કે મોબાઈલમાં બધું કામ થતું બંધ થઈ જાય, હેંગ થઈ ગયો। હેંગ થવાનું કારણ શું? તાપમાનમાં વધારો, એટલે અવરોધ વધી ગયો, તાપમાન વધી ગયો, અવરોધ વધી ગયો, સિમ્પલ સિચ્યુએશન। તો હવે અહીંયા આપણે કહીએ કે અવરોધનો આધાર આર એ એલના સમપ્રમાણમાં છે એ આપણે જાણીએ છીએ, એવી રીતે અવરોધ એ ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં છે એ પણ આપણે જોઈ ગયા। હું આ બંનેને ભેગા કરું તો શું થશે કે આર ચલે છે એલના છેદમાં એ, આર ચલે છે અને ચલે છે કહેવાય। તો આપણે ઘણી વખત બરાબર શબ્દ નથી વાપરતા, બરાબર એટલે બેક ટુ કોપી એના જેવું થવું જ જોઈએ। તો ઘણી વખત એવી આપણે સરખામણી કરવાની હોય કે બરાબરમાંથી વપરાતું ના હોય ત્યારે આ સમપ્રમાણ સિમ્બોલ વપરાય। તો હવે અહીંયા હું ધારો કે મારે બરાબર લખવું છે, હવે તો આ બધાનો કોઈક અચળ મારે મૂકવો પડશે, અને એ અચળ કોણ છે જોજો, હા એ અચળ કોણ છે? તો આ અચળને આપણે આવીને બતાવીશું, અને કહેવાય રો, અને શું કહેવાય? રો એલના છેદમાં એ। તો આ રો જે છે એ અવરોધકતા આપણે કહીશું, અને તે શું છે? અચળ છે, જે તે દ્રવ્ય માટે આ રો એ અચળ છે। હવે તમે કહેશો કે આ પાછી અવરોધકતા કઈ બલા આવી? તો અવરોધ ઓછો હતો કે તમે અવરોધકતા પર જતા રહ્યા,
એટલે ભાઈ અવરોધ એટલે કે આપણે જોઈ ગયા કે ભાઈ વી અને આઈ એ સમપ્રમાણમાં ચાલે છે ઓમના નિયમમાં. તો હવે ધારો કે હું વી વધારું તો આઈ વધશે, આઈ વધારું તો વી વધશે. તો પછી આનો જે ગુણોત્તર છે એ કેવો છે એને અવરોધ કીધો, તારનો અવરોધ, જે તે તારનો અવરોધ આપણને મળી ગયો એમ, બરાબર. હવે હવે શું થશે, આપણે હમણાં શું શીખ્યા કે ભાઈ હું લંબાઈ વધારી દઉં તો અવરોધ વધી જાય, હું જો ક્ષેત્રફળ વધારી દઉં તો અવરોધ ઘટી જાય, બરાબર. ક્ષેત્રફળ વધારી દઉં તો અવરોધ ઘટી જાય, હા. અને એવી રીતે અહીંયા આપણે લઈએ તો આ આ જ્યારે આ બધું બાબતો પર અવરોધ, જ્યારે અવરોધનું મૂલ્ય બદલાયા કરે છે આ પરિસ્થિતિમાં, તો કંઈક એવી બીજી એક રાશિ જોવે જે ફિક્સ છે. ધારો કે કોપરનો અવરોધ, આપણે અલગ અલગ પરિસ્થિતિમાં કોપરના તારની લંબાઈ લઈએ, એનું ક્ષેત્રફળ બમણું કરીએ તો બદલાયા કરશે અવરોધ, એઝ એ કેવું તમે મટીરિયલ લીધું છે એના પર. પણ એક વસ્તુ અંદર ફિક્સ છે કે એની અવરોધકતા, એટલે કે એવી રાશિ શોધવી પડે કે જે ફિક્સ હોય. જેમ કે આપણે આપણે આપણી વાત કરીએ કે મારું વજન જે છે એ લગભગ આપણે કહીએ કે 65 kg છે, દળમાં હું દળની વાત કરું, વજનની વાત કરું, બરાબર. કોઈનું કેટલું હશે, 30 kg હોય, કોઈનું 100 kg હોય, કોઈને 80 kg હોય, વજન ભલે જુદા જુદા છે બધાના આપણા, પણ આપણા હાડકાઓની સંખ્યા તો 270 કે એટલી જ હોય ને, કેટલી હોય અંદર હાડકાની સંખ્યા, ફિક્સ છે એમ. એવી રીતે અહીંયા એક એવું હોવું જોઈએ કે ભાઈ અવરોધકતા તરીકે એને હું દર્શાવી શકું. તો અવરોધકતા રો ને જો હું ઇક્વલ ટુ કરું તો આ બંનેનો ગુણાકાર થાય, એટલે આર ગુણ્યા એ થાય છેદમાં એલ, છેદમાં એલ. તો આ રો એટલે અવરોધકતા છે. હવે મારે એનો એસઆઈ એકમ મેળવવો છે, એસઆઈ એકમ મેળવવા માટે આપણે આને કહીશું કે ભાઈ તું તો ઓમેગા, તું એરિયા છે એટલે મીટર સ્ક્વેર, ક્ષેત્રફળ એટલે, અને એલ એટલે મીટર, મીટર મીટર ઉડી જાય એટલે શું મળે મને, ઓમેગા ઇન્ટુ મીટર. આ તો 1 1 1. તો અહીંયા મારે વ્યાખ્યાયિત બી કોણ છે કે તેનો એકમ જણાવી એકમને વ્યાખ્યાયિત કરો. તો હવે એકમને શું રીતે વ્યાખ્યાયિત થાય કે એક ઓમેગા અવરોધવાળા તારની લંબાઈ જો 1 મીટર હોય તો તેની અવરોધકતા 1 છે એવું કહેવાય, બરાબર. તો આ અવરોધકતાને આપણે, અને ખરેખર જો વ્યાખ્યાયિત કરવો હોય અવરોધકતા, તો આની પછી આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે ભાઈ જો એકમ લંબાઈ અને એકમ આડછેદ ક્ષેત્રફળ ધરાવતા તારનો અવરોધ જો આર હોય તો તેની અવરોધકતા કહે છે. એટલે આ ખૂબ જ સમજવા જેવો ટોપિક છે. અને હવે આપણે એની વાત કરીએ કે ભાઈ આ અવરોધકતા જે છે એ ધાતુઓની કેવી હોય છે, પછી મિશ્ર ધાતુઓની કેવી હોય છે, અવાહકોની કેવી હોય છે. તો આપણને ખબર છે કે જો અવરોધ વધશે તો અવરોધકતા વધવાની જ છે. એટલે જે સ્વાહકો છે, વાહકો, એ વાહકો જે છે એની અવરોધકતા કેવી હોય છે, ઓછી હોય છે. જો અવાહકોની વાત કરું તો અવાહકોની અવરોધકતા વધુ હોય છે. અને જો હું મિશ્ર ધાતુઓની વાત કરું, મિશ્ર ધાતુ, તો તેની અવરોધકતા આ બેની કેવી હોય છે, વચ્ચે હોય છે. હવે તમારા જે ચોપડી છે એમાં કેટલાક પાછળ પ્રશ્નો આપેલા છે કે વાહકનો અવરોધ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે. તો કે વાહકનો અવરોધ આ 1, 2, 3, અને 4 બાબત ઉપર આધાર રાખે છે. તમારા ચોપડીના પ્રશ્નોની વાત કરું છું. પછી એક પ્રશ્ન એવો પૂછ્યો છે કે એક જ દ્રવ્યના બનેલા એક જાડા અને એક પાતળા તારને, એક જ દ્રવ્ય, એક જ ધારો કે કોપર, એક જાડો અને એક પાતળા તારને જો વિદ્યુત પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા કોનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી વહેશે. બોલો, જાડા તારમાંથી સરળતાથી વહેશે કે પાતળા તારમાંથી? તો કે ભાઈ જાડા તારમાંથી. આપણને ખબર છે કે ભાઈ આર એ ચલે છે 1/a, એટલે જો હું ક્ષેત્રફળ જો બમણું કરું અવરોધ ઘટી જાય, અને અવરોધ ઘટી જાય એટલે વિદ્યુત પ્રવાહ સરળતાથી વહી શકેલા, આની પરથી આપણે આધાર રાખે છે એવું કહી શકાય. પછી એક પ્રશ્ન એવો છે કે ધારો કે વિદ્યુત ઘટકના 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડીને અગાઉના મૂલ્ય કરતાં અડધો કરતાં તેનો અવરોધ તેનો તે જ રહે છે, તો વિદ્યુત ઘટકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહમાં શું ફેરફાર થશે? હવે જુઓ તો અવરોધ કંઈ બદલાતો નથી. આપણે જાણીએ છીએ કે એક તો વી અને આઈ વચ્ચેનો સંબંધ છે,
અને એ બાબતમાં અવરોધ કોઈ દિવસ બદલાતો નથી. એટલે કે જો હું વોલ્ટેજ વધારું તો વિદ્યુત પ્રવાહ વધે, વોલ્ટેજ ઘટાડું તો વિદ્યુત પ્રવાહ ઘટે, એની પર જ છે. તો હવે એવું કહે છે કે વિદ્યુત પ્રવાહમાં સો ફેરફાર, એટલે કે હું આઈની વાત કરું તો આપણે ખબર છે કે આઈ વી ઇઝિકલ ટુ શું છે, અયર. આ એક વસ્તુ છે, વી ઇઝિકલ ટુ અયર, એટલે આઈ બરાબર આપણે વીના છેદમાં આર કહીએ. તો હવે એવું કહે છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડીને અડધો, એટલે આ બી અડધો થવાનો છે. તો અને અડધો કરતાં તેનો અવરોધ તેનો તે જ રહે છે, તો વૈદ્યુત ગતિક માટે વિદ્યુત પ્રવાહમાં શું ફેરફાર થાય? તો કે ભાઈ આ તો અચળ છે ને, આ તો અચળ છે, એટલે આ તો બદલાતો નથી ને, આ નથી બદલાતો, એટલે જો આને હું અડધો કરું તો પેલી બાજુ વિદ્યુત પ્રવાહ પણ કેવો થશે, અડધો થશે. કારણ કે આપણી પાસે તો નિયમ છે. કયો નિયમ છે? વી ચલે છે આઈ. એના પછીનો પ્રશ્ન છે, શા માટે ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુની ન બનાવતા મિશ્ર ધાતુની બનાવવામાં આવે છે? અહીં જો મિશ્ર ધાતુની અવરોધકતા જે છે એ અવાહકો કરતાં વધુ અને અવાહકો કરતાં ઓછી હોય છે. એટલે હવે જ્યારે આ શુદ્ધ ધાતુ કરતાં એની અવરોધકતા, આ શુદ્ધ ધાતુ કરતાં એની અવરોધકતા વધારે હોય છે, એટલે કે જ્યારે તાપમાન ઊંચું થઈ જાય, વિદ્યુત ઇસ્ત્રી જે છે એમાં તાપમાન જ્યારે ઊંચું થઈ જાય તો એ સરળતાથી ઓક્સિડાઇઝ પામતી નથી. અને ઓક્સિડાઇઝ નથી પામતી અને એનું કારણ છે કે મિશ્ર ધાતુ જે છે એનું ગલન બિંદુ કેવું હોય છે, ઊંચું હોય છે. અને આ બધા કારણોસર ઓક્સિડાઇઝ પામતી નથી. ઓક્સિડાઇઝ થઈ જાય તો પછી જલ્દીથી કાટ લાગી જાય છે, બરાબર છે? તો પછી ઓક્સિડાઇઝ જલ્દીથી પામતી નથી. અને બીજું કે એનું ગલન બિંદુ કેવું હોય છે, ઊંચું હોય છે, જેના કારણે આ જે વિદ્યુતના સાધનો છે, આ જેવા કે કયા આપણે કે મિશ્ર ટોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ, એ શુદ્ધ ધાતુની બનાવવામાં આવતી નથી. અને ત્યાર પછી એક છેલ્લો પ્રશ્ન છે કે લોખંડ અને પારોમાંથી કયું વધારે સારું વાહક છે? તો લોખંડ અને પારોમાંથી, એટલે કે મર્ક્યુરીમાંથી લોખંડ એ સારું વાહક છે. કારણ કે લોખંડની અવરોધકતાનું કોષ્ટકમાં જુઓ અને પારાની અવરોધકતા કોષ્ટકમાં જુઓ તો પારાની અવરોધકતા વધારે છે લોખંડ કરતાં, માટે લોખંડ એ સારું વાહક કહેવાય છે. કયું સૌથી શ્રેષ્ઠ વાહક છે? તો ચાંદીની અવરોધકતા બધાથી ઓછી છે, માટે ચાંદી એ સૌથી શ્રેષ્ઠ વાહક છે.